नमस्कार विद्यार्थी मित्रों, गई काले आपणे एसपीसीसी नी अंदर शेर नी वहेंचणी नी वात करी थी। आजे आपणे शेर वहेंचणी नी विधि नी वात करशुं। विद्यार्थी मित्रों, आ विभाग ई मां एटले के चार गुणमां के क्यारेक विभाग डी एटले के त्रण गुणमां आवे तेवो प्रश्न छे। सौथी पहेला तो आपणे शेर वहेंचणी नो अर्थ, शेर वहेंचणी कोने कहेवाय एनी आपणे वात करी के कंपनी द्वारा बहार पाड़े शेरना अनुसंधान में जाहिर प्रजा तरफ थी मळेल शेर अरजीओनी फाड़वणी करवी अने अरजदारना डीमेट खाता में शेर जमा करावा एने कहेवाय शेरनी वहेंचणी करवी। बराबर के अत्यार सुधी कंपनीए विज्ञापन पत्रना मार्फते जाहिर जनता ने शेर खरीदवा माटेनुं जे आमंत्रण आप्युं हतुं ए आमंत्रणना भागरूपे शेर अरजदारोए कंपनी में शेर खरीदवा माटेनी अरजी करी हती अने ई अरजीना भागरूपे कंपनीए शेर अरजदारोना डीमेट खातामां शेर जे जमा कर्या छे, तो आ जे जमा करवानी प्रक्रिया छे एने कहेवाय शेर वहेंचणी करवी। एटले के जे ते अरजदार ने एमणे जेटला शेर मांग्या होय के एमने फाड़वामां आवेला जेटला शेर ई एमने आपवामां आवे एने कहेवाय शेर वहेंचणी करवी। बराबर, હવે આ શેર વહેંચણીની વિધિ કેમ થાય છે, એની આ પ્રોસેસ કેમ છે એની આપણે વાત કરીએ છીએ। શેર વહેંચણીની વિધિ હવે સમજીએ આપણે, તો શેર વહેંચણીની વિધિમાં પ્રથમ મુદ્દો આ છે કે આસબા માન્ય બેંકની શાખાઓ દ્વારા શેરની અરજીની રકમ જે તે અરજદારના ખાતામાં સ્થગિત કરવી અને સ્થગિત થયેલ અરજીઓ કંપનીએ જાહેર ભરણા માટે નિમેલ સિન્ડિકેટ મેમ્બરને સોપવી। એટલે એમ કે છે કે આસબા, જે આપણે ગઈકાલે સમજ્યા કે હવે એની અંદર જે અરજદારોએ શેર મેળવવા માટે અરજી કરી છે એમના નાણાં ત્યાં શું કરવા, બ્લોક કરી દેવા, એટલે કે સ્થગિત કરી દેવા। બરાબર, અને એના પછી કંપની છે એવી સ્થગિત થયેલી અરજીઓને બેંક દ્વારા નિમાયેલા એવા કોઈ પણ જે સિન્ડિકેટ મેમ્બર છે, બરાબર, એમને એ સોંપણી કરવી કે એ શું કરે, એ જુએ કે એમાં કેટલા લોકોએ અરજી કરી છે, કેટલા શેર માટે અરજી કરી છે, કેટલા રૂપિયા એમાં એમણે ભરપાઈ કર્યા છે, એટલે કે એમને નાણાં આસબા બેંકની બ્રાન્ચમાં એમણે જમા કરાવ્યા છે, તો આ શું કરશે, સિન્ડિકેટ મેમ્બર એ જોવાનું કામ કરશે। બીજું મુદ્દો, સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજીની વિગતો જેની અંદર અરજદારનું નામ હોય, રોકાણકારનો વર્ગ, આપણે ગઈકાલે જોયું ને કે રોકાણકાર કેટલા છે, ચાર પ્રકારના વર્ગમાં આવેલા છે, તો એ રોકાણકારનો વર્ગ, અરજી કરેલ શેરની સંખ્યા, શેરની કિંમત, બરાબર, પછી અરજી ફોર્મ નંબર, પછી ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ નંબર, ડીમેટ નંબર કે જેમાં કયા ડીમેટ ખાતામાં જમા કરાવવાના છે, ભરેલ રકમ વગેરે માહિતી માન્ય શેર બજારના ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરે છે, એટલે કે જે એનું આખું માળખું હશે, બરાબર, તો એ સિન્ડિકેટ મેમ્બર શું કામ કરશે, એ કામ એ કરશે કે અત્યાર સુધી જે કાંઈ પણ અરજીઓ આવી છે તો એ અરજીઓમાં અરજદારનું નામ, એમણે કેટલા રૂપિયા શેર માટે આપ્યા છે, શેરની સંખ્યા કેટલી છે, એમની ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ કોણ છે, બરાબર, તો એ બધી વિગતો એ બીજા તબક્કામાં શું કરશે, એમાં એ નોંધણી કરશે। પછી ત્રીજો તબક્કો, સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજી અને તમામ વિગતો ભરણા રજિસ્ટ્રારને મોકલવામાં આવે છે, અરજીની સમગ્ર વિગતો માન્ય શેર બજારને પણ મોકલવામાં આવે, કે અત્યાર સુધી અમારી પાસે આટલી શેર ખરીદવા માટેની અરજીઓ આવી છે, બરાબર, તો એ અરજીઓની એક જાણ કોને કરશે, આરઓસી જેને કહેવાય રજિસ્ટ્રાર ઓફ કંપની, અને ક્યારે માન્ય શેર બજાર છે એને પણ જાણ કરે, દાખલા તરીકે જો બોમ્બે સ્ટોક એક્સચેન્જ, બરાબર, જેને આપણે બીએસસી તરીકે ઓળખીએ છીએ, બરાબર, એવી રીતે નિફ્ટી છે, બરાબર, તો જે માન્ય શેર બજાર હશે તેને પણ જાણ કરે કે અમારી કંપનીએ શેર બહાર પાડ્યા હતા, એમાં આટલા અરજદારોએ આના માટે અરજી કરી છે, બરાબર। પછી ચોથો નંબર, ભરણાના રજિસ્ટ્રાર આવે અરજીઓને રોકાણ કરનારા જુદા જુદા વર્ગો, હમણાં વાત કરી કે વર્ગો કેટલા, ચાર, એક છૂટક રોકાણકારો, ઊંચી નેટવર્થ ધરાવનારા રોકાણકારો, પછી વિદેશી રોકાણકારો, કંપનીના કર્મચારીઓ, સંસ્થાકીય રોકાણકારો વગેરેને વર્ગમાં એ વહેંચવાનું કામ કરે છે અને સંપૂર્ણ વિગતો સાથે પત્રક તૈયાર કરે છે કે હવે આપણે જે શેર ફાળવવાના છે તો એ શેર આપણે
क्या क्या वर्ग व्यक्तियों ने अरजदारों ने अपने शेर की फाड़वणी करशुं। बराबर एना पछी पांचमो मुद्दो छे भरणा रजिस्ट्रार लीड मैनेजर सिंडिकेट मेम्बर कंपनी सेक्रेटरी अने संचालक मंडल आ बधा साथे मळीने जुदा जुदा वर्गोमां आवेल अरजीओ अने ते वर्ग ने फाड़वाना शेरना आधारे शुं करशे फाड़वणी नक्की करशे। हवे आपणे कई रीते आ अरजदारोने जे जुदा जुदा वर्गमां विभाजित थयेला छे एने आपणे शेरनी वहेंचणी करशुं। पण आ वहेंचणी करवानुं काम कोण करे छे तो भरणाना रजिस्ट्रार। बराबर पछी बीजा कोण करे छे लीड मैनेजर सिंडिकेट मेम्बर कंपनीना सेक्रेटरी अने संचालक मंडल। बराबर छठो मुद्दो फाड़वणी माटे नक्की करेला आधारोने ध्यानमां लई जुदा जुदा अरजदारो वच्चे नक्की करेल शेरनी फाड़वणी करवामां आवे छे के जे एना नीति नियमो छे शेर फाड़वणीना जे काई पण नियमो बनेला छे। बराबर तो ए नियमोने ध्यानमां राखीने जेटला अरजदारो छे एमने कई रीते शेरनी फाड़वणी करवी आ तबक्के नक्की थाय छे। सातमो मुद्दानी वात करीए छीए भरणा रजिस्ट्रार द्वारा शेर फाड़वणीना एक आखू पत्रक तैयार करी मान्य शेर बजार डिपोजिटरी अने सेबी ने मोकली आपवामां आवे छे के भाई अमे आ रीते एक पत्रक तैयार कर्युं छे तो आ पत्रकमां आटली आटली विगतो आटली आटली बाबतोने ध्यानमां राखी अने अमे शेर अरजदारोने आ रीते शेरनी फाड़वणी करी छे। बराबर अने छेलो मुद्दो एटले के आठमो मुद्दो डिपोजिटरी द्वारा अरजदारना डीमेट खातामां जे शेर एमने फाड़वामां आव्या होय તે શેર શું કરવામાં આવે પછી જમા કરવામાં આવે છે। ડિપોઝિટરી તેમને માન્ય શેર બજાર દ્વારા અરજદારને મંજૂર થયેલા કે નામંજૂર થયેલા જે કઈ શેર બરાબર તો એમને જાણ કરશે। કોના દ્વારા કરશે તો SMS થી જાણ કરશે અથવા તો ઈમેલ પણ મોકલશે। ત્યારબાદ લીડ મેનેજર દ્વારા માન્ય શેર બજાર પર શેરની નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। એટલે કે હવે માન્ય શેર બજારમાં જે શેર જે વ્યક્તિઓ લીધા હોય એ ડીમેટ ખાતામાં એના આધારે માન્ય શેર બજારમાં તેની નોંધણી કરી નાખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ આપણે શેર વહેંચણીની વિધિ કઈ રીતે થાય છે તેની આપણે વાત સમજી છે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।